બાદ પ્રશ્ન ચોથો મુન્ની એન્ડ ચૂન્ની લવ અધર બંને એકબીજાને ચાહે છે તો કે રાઈટ ચૂન્ની હેઝ અ ખાલી જગ્યા બેડ ચૂન્ની પાસે કેવો બેડ હતો તો કે લિટલ બેડ ચૂન્ની ખાલી જગ્યા મુન્ની ચુન્ની મુનિ ને શું કરે છે તો કે વેકઅપ એટલે કે જગાડે છે વેક અપ મુન્ની ક્લીન હર ટીથ એવરી મુન્ની તેના દાંત દરરોજ સાફ કરે છે રાઈટ કે રોંગ રાઈટ ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ ચુન્ની તેના દાંત સાફ કરતી નથી તો તેમાં પણ રાઈટ આવશે ત્યારબાદ દસ મો પ્રશ્ન એવરી ડે મુન્ની ખાલી જગ્યા અબાથ રોજ મુન્ની શું કરે છે ટેક અ બાથ ટેક્સ અ બાથ ચુન્ની ટેક્સ અ બાથ ઇન અ ચુન્ની સેમાં નાઈ છે તો કે ટ્રેકવાનું ટી યુ બી મુન્ની એન્ડ હર ફેમિલી ખાલી જગ્યા ટુ ગ્રો ગોડ પ્રે કે ક્લીન પ્રે ચુન્ની ખાલી જગ્યા હર આઈસ ડ્રોઈંગ પ્રેયર્સ ચુન્ની છે તેની આંખો શું કરે છે બંધ કરે છે એટલે કે શું આવશે ક્લોઝિસ મુન્ની ખાલી જગ્યા બ્રેકફાસ્ટ ના કોણ બ્રેકફાસ્ટ તૈયાર કરે છે ફાધર કે મધર તો શું આવે મધર ત્યારબાદ પંદરમું મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી ચા પીવી ગમતી નથી એટલે કે મુન્ની છે તે ચા પીતી નથી તો રાઈટ કે રોંગ રાઈટ કારણ કે મુન્ની શું પીતી હતી મિલ્ક ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ ચુન્ની તેના બાઉલમાં મિલ્ક પીતી હતી તો કે રાઈટ પછી સત્તરમો એટ ટેન ઓ ક્લોક મુન્ની ગો ટુ સ્કૂલ કે ગોઝ ટુ સ્કૂલ તો શું આવશે ગોઝ ત્યારબાદ અઢારમો ચૂન્ની ખાલી જગ્યા વર્લ્ડ ડે વિથ મુની બ્રધર એનો વોલ્ડ એટલે કે આખો દિવસ ચૂન્ની શું કરે છે ટાઈમ પસાર સ્પેન્ડ એટ ખાલી જગ્યા વેટ ફોર મુન્ની એટ ધોર સ્ટેપ હવે દરવાજા પર મુન્ની કેટલા વાગે વેઇટ કરે છે તો કે કેટલા વાગે વેઇટ કરે છે પાંચ વાગે વેન મુન્ની કમ્સ હોમ ચુન્ની રસ ટુ હર હોય મુન્ની ઘરે આવે છે ચુન્ની તેના તરફ દોડી જાય છે તો શું આવશે રાઈટ મુન્ની ખાલી જગ્યા અપચુની એન્ડ હક સર મુન્ની ચુન્ની શું કરી લે છે પિક્સ એટલે કે લઈ લે છે અને તેને હક કરે છે મુન્ની ગીવ સમથિંગ ટુ ઇટ ટુ સુન્ની મુન્ની છે તે કઈ ખાવાનું આપે છે ચૂન્નીને તો રાઈટ એટ ખાલી જગ્યા રેહાના ડવિડ આશા કમ ટુ મુન્નીસ હાઉસ તો કેટલા વાગે આવે છે સાડા પાંચ વાગે એટલે કે ફાઈવ થર્ટી મુન્ની બોલ ઇન ધ બોલ સાથે ક્યાં રમે છે તો કે ગાર્ડનમાં મુન્ની રીડ અ સ્ટોરી બુક એન્ડ ડઝ હર મુન્ની સ્ટોરી બુક વાંચે છે અને તેનું શું કરે છે હોમવર્ક કરે છે હવે તમને એવું પૂછ્યું છે વોટ ડુ યુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ તમે તમારા ફ્રી સમયમાં શું કરો છો જો તમે રીડિંગ કરતા હોય તો લખવાનું આઈ ડુ અ રીડિંગ અ સ્ટોરી બુક જો તમે રમતા હોય તો લખવાનું આઈ ડુ અઈ આઈ ડુ પ્લે અ ગેમ્સ તમે જે તમારા ફ્રી ટાઈમમાં કરતા હોય તે પ્રશ્નનો જવાબ તમારે અહીંયા લખવાનો છે ઇંગ્લિશમાં મુન્ની ઓલવેઝ વોચીસ ટીવી હમેશા ટીવી અને મોબાઈલ જોવે છે તો કે રોંગ મુલ બે હવે પ્રશ્ન નંબર ત્રીસ એવો છે ડુ યુ હેવ અ પેટ શું તમારી પાસે પાલતુ પ્રાણી છે એટલે કે તમે ઘરે પાળેલું પ્રાણી હોય એવું છે રાઈટ ટુ લાઇન અબાઉટ યોર પેટ તો તમારા પેટ વિશે લખો તો તમે તમારી રીતે કંઈ બી લખી શકો છો ધારો કે લખાય માય પેટ નેમ ઇઝ ગોલુ મારા પાલતુ પ્રાણીનું નામ છે ગોલુ ઇટ ઇઝ અ તે ડોગ એટલે કે તે કૂતરો છે વી લવ ટુગેધર અમે બંને એકબીજાને પ્રેમ કરીએ ચાહીએ છીએ આઈ પ્લે વિથ ગોલુ ઇન ફ્રી ટાઈમ હું ગોલુ સાથે ફ્રી સમયમાં રમું છું બરાબર તમે તમારી રીતે ભી લખી શકો છો અને જો ન હોય પાલતુ પ્રાણી તો તમારે જેમ લખી નાખવાનું છે હવે તમારા પેજ નંબર એકસઠ પર તમને અમુક એક્શન વર્ડ એક્શન વર્ડ એટલે શું થાય તો કે ક્રિયાપદ અહીંયા તમને અમુક ક્રિયાપદો આપેલા છે ક્રિયાપદો છે કહેવાય તો કે તમે સવારે ઉઠો તો સાંજ સુધી જે કઈ પણ કામ કરો છો એ બધા જ ક્રિયાપદો કહેવાય રહેવું ચાલવું કૂદવું પકડવું રાંધવું ગાવું નાચવું કઈ બી કામ કરીએ એને આપણે શું કહીએ છીએ ક્રિયાપદ અહીંયા આપણને અમુક ક્રિયાપદો આપેલા છે વાંચી લઈએ સ્ટેન્ડ એટલે ઉભા રહેવું વોક એટલે ચાલવું હવે જો આમાં ક્રિયાપદની પાછળ આઈનજી લગાડેલા છે તો સ્ટેન્ડ નું આઈનજી લગાડીએ તો સ્ટેન્ડ ની પાછળ શું લગાડ્યું આઈનજી એટલે કે સ્ટેન્ડિંગ વોક એટલે ચાલવું વોકિંગ જે યુ એમ પી જમ્પ એટલે કૂદવું જમ્પિંગ થ્રો એટલે ફેંકવું થ્રોવિંગ સી એટી સી એચ કેચ એટલે પકડવું કેચિંગ કિક એટલે લાત મારવી કિકિંગ કીકિંગ ઇએટી ઇટ એટલે ખાવું ઇટીંગ ડી આર આઈ એન કે ડ્રિંક એટલે પીવું ડ્રીંગ એલ એયુ જીએચ લાફ એટલે

સી એલ ઓ ક્લોઝ એટલે બંધ કરવું ક્લોઝિંગ સી એલ આઈ એમ બી ક્લાઇમ્બ એટલે ચડવું ક્લાઇમ્બિંગ એસઆઈટી સીટ એટલે બેસવું સીટીંગ એસ કે આઈપી સ્કીપ એટલે દોરડા કૂદવા સ્કીપિંગ આર યુ એન રન એટલે દોડવું રનિંગ સી એલ એપી ક્લેપ એટલે તાળી પાડવી ક્લેપિંગ

એટલે એટલે લિસન સાંભળવું લિસનિંગ પી એલ એ વાય પ્લે એટલે રમવું પ્લેઈંગ તો આ આપણે જોયા ક્રિયાપદ હવે તમને અહીંયા એક આપ્યું છે કે રોજિંદી તથા ટેવ થતી આપણે ક્રિયાઓ દર્શાવી હોય મેં તમને કીધું ને સવારથી સાંજ સુધી તમે જે કાર્ય કરો છો તે આપણે ક્રિયાપદમાં દર્શાવીએ છીએ તો એના માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય તેમાં આઈ યુ ધી તો ક્રિયાપદ મૂળ રૂપમાં એટલે કે જે ક્રિયાપદ છે એમાં જ વપરાય પરંતુ હીસીએટ અથવા નામને બદલે આપણે શું મુકાય છે ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ મુકાય છે મતલબમાં તમને કેવા શું માગે છે આ જે તમારું કોષ્ટક હોય વી આપણે જોઈએ તો વી યુ અને ધે જયારે આ ચાર શબ્દો હશે ત્યારે એની સાથે ક્રિયાપદ જેવું હશે એનું એ જ મુકાશે પાછળ એસ કે એસ કઈ ભી નહીં લાગે પરંતુ જયારે હી સી અને ઈટ આ ત્રણ શબ્દો હોય ત્યારે એની પાછળ એસ કે એસ લાગશે અથવા તો કોઈ છોકરાનું નામ હોય છોકરીનું નામ હોય અથવા તો પ્રાણી પક્ષીનું નામ હોય ત્યારે એમની પાછળ એસ કે એસ લાગે આપણે માત્ર આટલું ધ્યાન રાખવાનું આ ચાર શબ્દો સિવાયના કોઈ ભી શબ્દ હોય ત્યારે એસ કે એસ લાગે માત્ર આ ચાર શબ્દ હોય ત્યારે ન લાગે હવે એના આધારે આપણે જે એક્ટિવિટી છે તે ભણીએ પ્રશ્ન નંબર ચાર એક્શન વર્ડ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અમે તમને કીધું કે આ ચાર શબ્દો કીધા આઈ વી યુ અને ધે જયારે આ ચાર શબ્દો હોય ત્યારે જ એસકે લાગે આ ચાર સિવાયના કોઈ બી શબ્દ હોય ત્યારે એસ કેસ વાળું જવા શબ્દ આવે તો હી તો હી સાથે રીડ આવે કે રીડ્સ આવે તો કે એસ વાળો શબ્દ આવે તો રીડ આવે આઈ સાથે શું આવે તો આઈ સાથે જ કાંઈ લગે નહીં એટલે લવજ આવે મિનલ નામ છે બરાબર તો નામ સાથે એસ કેસ વાળો તો શું આવશે વેક્સ અહીંયા વિદ્યાર્થી મિત્રો હું જે ટીક કરતી જાઉં છું એ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે તમારે ટીક નથી કરવાનું ત્યારબાદ છે ચોથું આઈ ખાલી જગ્યા વિથ માય પેરેન્ટ તો એમાં શું આવશે લીવ બરાબર મેં કીધું ને આઈ સાથે આટલા ચાર શબ્દો સાથે એસ કે એસ વાળો શબ્દ આવે નહીં કિરણ છે તો અહીંયા નામ આપ્યું છે તો એની સાથે એસ કે એસ વાળો શબ્દ આવે તો પ્લેસ ફારૂક ખાલી જગ્યા ધ મ્યુઝિક તો એની સાથે પણ એસ કે એસ વાળો આવે તો એન્જોયસ અવર ક્લાસ ટીચર ખાલી જગ્યા એઝ ઇંગ્લિશ તો એની સાથે પણ એસ કે એસ વાળો આવે તો ટીચીસ મંકી ખાલી જગ્યા બનાના તો એટ્સ બ્રિંદા ખાલી જગ્યા કાઇટ્સ ફ્લાઇસ અ બેબી વિથ ખાલી જગ્યા ધ પેપર પ્લેસ આ ચાર શબ્દ સિવાયના કોઈ બી શબ્દ હોય એની પાછળ એસ કે એસ લાગે છે ખુશ ખાલી જગ્યા ધ ડોર તો ક્લોઝિસ ધ કાવ ખાલી જગ્યા અસ મિલ્ક તો ગીવ અ લિટલ બોય ખાલી જગ્યા ઓન ધ બેડ જમ્સ ખુશી ખાલી જગ્યા મિલ્ક ડ્રિંક્સ મિસ્ટર ચૌહાણ ખાલી જગ્યા ધ મૂવીઝ વોચિસ એવરી ડે આઈ હવે જો અહીંયા આઈ છે તો એની પાછળ એસ કે એસ લાગશે નહીં તો ખાલી શું આવશે બ્રેડ પછી સી ખાલી જગ્યા ક્રિકેટ પ્લેઝ મનજીત ખાલી જગ્યા હોકી વેરી વેલ તો શું આવશે પ્લેઝ મયંગ ખાલી જગ્યા અબાયસીકલ રાઇડ્સ કૃણાલ ખાલી જગ્યા લેટર તો એની પાસે પણ રાઇડ્સ તો આપણે આમાં ખાલી ખૂબ જ સરળ છે આ ચાર શબ્દ હોય ત્યારે એસ કે એસ વાળો શબ્દ નહી આવે અને આ ચાર સિવાયના કોઈ બી શબ્દ આપ્યા હોય ત્યારે આપણે એસ વાળો કે એસ વાળો શબ્દ હોય એ જ લખવાનો બરાબર છે હવે આપણે ડુ કે ડઝ વિશે ભણીએ તો એમાં પણ એવું જ આવશે મેં તમને આગળ જે ચાર શબ્દ કીધા આ વી યુ અને ધ્યે આ ચાર શબ્દ હશે ત્યારે તેની સાથે શું લાગશે તો કે જ્યારે આ ચાર શબ્દ હશે ત્યારે તેમની સાથે ડુ નોટ લાગશે બરાબર અને આ ચાર સિવાયના કોઈ ભી શબ્દ હોય ત્યારે ડઝ લાગે બરાબર તો આપણે જોઈએ યુ પ્લે ફૂટબોલ તો ડુ નોટ પ્લે આવશે કે ડઝ નોટ યુ સાથે શું લાગે ડુ તો આપણે લખવાનું યુ આ પેલો અક્ષર તો લખી જ નાખવાનો બરાબર પછી આ લખી નાખવાનું ડુ નોટ પ્લે ફૂટબોલ બરાબર આ ક્રિયાપદની જગ્યાએ આપણે શું લખી નાખવાનું અહીંયા જે કાઉસમાં હોય તે ક્રિયાપદની જગ્યાએ બાકીનું બધું સેમ લખવાનું ત્યારબાદ છે રાજ રાઇટ્સ અ બુક ક્રિયાપદ આમાં રાઇટ્સ થયો આ વચ્ચેનું તો એની જગ્યાએ આપણે શું લખી નાખવાનું રાઈટ છે તો આમાં એની જગ્યાએ આપણે શું લખી નાખવાનું ડઝ નોટ રાઇટ તો આપણે લખી શકીએ રાજ ડઝ નોટ મેં કીધું ને આ ચાર શબ્દ સિવાય ગમે તે શબ્દ હોય ત્યારે ડઝ નોટ લાગે ડઝ નોટ રાઇટ અ બુક અહીંયા આપણે જોઈએ તો અહીંયા ઈ એસ એસ નથી લગાડવાનો બરાબર છે ડઝ નોટ રાઇટ લખ્યું છે ડઝ નોટ આ ની જગ્યાએ આપણે લખવાનું અહીંયા પ્લેની જગ્યાએ હવે ધ ડીર રન્સ ફાસ્ટ તો આ રન્સની જગ્યાએ આપણે અહીંયા જો રન છે શબ્દો તો અહીંયા રન્સની જગ્યાએ લખવાનું તો ડીર એટલે ધ ડીર એટલે કે ડઝ નોટ આવશે તો શું આવશે ધ ડીર ડઝ નોટ રન્સ ફાસ્ટ બરાબર હવે હું તમને અહીંયા કાઉન્ટમાં ટીક કરાવતી જાઉં છું તમારે આખા વાક્યમાં અહીંયા જવાબ લખી નાખવાનો છે હેતા ડ્રોઝ અ પિક્ચર તો હેતા છે નામ છે તો એની સાથે ડઝ નોટ આવે તો તમારે જે ડ્રોઝ છે એની જગ્યાએ હું લખી દેવાનું ડઝ નોટ રૂ બાકીનું બધું સેમ મેહુલ ક્લીન્સ હિઝ રૂમ અહીંયા ક્લીન્સ છે તેની જગ્યાએ શું લખવાનું ડઝ નોટ ક્લીન વી વી સાથે શું લાગે ડુ તો સિંગ છે તેની જગ્યાએ ડુ નોટ સિંગ સી ડ્રિંક્સ અ જ્યુસ ડ્રિંક્સ છે તેની જગ્યાએ શું આવશે સી છે તો સી સાથે ડઝ લાગે તો ડઝ નોટ ડ્રિંક્સ અહીંયા હું ટીક કરતી જાઉં છું એ તમારે લખીને આખા વાક્ય પૂર્ણ કરવાના છે હી એડ્સ બનાનસ હી એડ્સ બનાનસ તો હી સાથે શું લાગશે ડઝ નોટ એડ્સની જગ્યાએ લખવાનું ધ કેટ સીટ્સ ઓન ધ ચેર સીડ ની સાથે સીટ્સ છે તેની જગ્યાએ શું લખવાનું ડઝ નોટ સીટ યુ લાઇક બેઝ બોલ તો કે યુ સાથે ડુ લાગે તો ડુ નોટ લાઇક બરાબર છે હવે ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ પ્રાણી કે પક્ષી શું કરી રહ્યું છે એ જાણવા માટે આપણે સેના વડે પ્રશ્ન પૂછીએ છીએ ઇઝ વડે ઇઝ હી રનિંગ શું તે દોડી રહ્યું છે ઇઝ હી રનિંગ શું તે દોડી રહી છે એટલે કે કોઈ પણ વ્યક્તિ કે પક્ષી કે પ્રાણી શું કરી રહ્યું છે એ જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય હવે પ્રશ્ન નંબર છ માં તમારે આમાંથી બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે યસ કે નો માંથી જો ચિત્રમાં છે એ કરી રહ્યું હોય તો યસ લખવાનું ના કરી રહ્યું હોય તો નો ઇઝ હી જમ્પિંગ શું તે કૂદકો મારી રહ્યો છે તો યસ હી ઇઝ તો આ તમારે જે છે યસ હી ઇઝ એ તે લખી નાખવાનું બરાબર ઇઝ હી ક્રાઇંગ શું તે રડી રહ્યો છે તો કે હા તો યસ હી ઇઝ અહીંયા લખી નાખવાનું ઇઝ હી ઇટિંગ શું તે ખાઈ રહ્યો છે તો શું આવશે યસ હી ઇઝ ઇઝ હી ડ્રિંકિંગ શું તે પી રહ્યો છે તો અહીંયા તો પી નથી રહ્યો તો શું આવશે નો હી ઇઝ તો નોટ બરાબર છે હવે આપણે જોઈએ તો કે પ્રશ્ન નંબર તમારી દિનચર્યા તમે આખો દિવસ શું કરો છો એના આધારે આપણે અહીંયા જવાબ આપવાના છે આઈ ગેટ અપ એટ તમે એટલે કે હું સવારે કેટલા વાગે ઉઠું છું તો તમે જેટલા વાગે ઉઠતા હોય એટલા લખવાનો હું તમને અહીંયા સેવન ઓ ક્લોક લખું છું બરાબર છે તમે તમે આઠ વાગે ઉઠતા હોય તો એટ ઓ ક્લોક લખવાનું નવ વાગે ઉઠતા હોય તો નાઇન ઓકલોક લખવાનું પરંતુ આપણે લખ્યું ખાલી જગ્યા માય ટીથ તો હું શું કરું છું બ્રશ તો અહીંયા શું આવશે બ્રશ આ ખાલી જગ્યા ફોર અ વોક વિથ માય ફાધર હું મારા પપ્પા સાથે વોક માટે ક્યાં જાઉં છું આવે ને આવું છું ન આવે તો ગો આવે આઈ ટેક અ બાથ વેન આઈ એમ બેક એટલે કે હું જયારે આવું છું ત્યારે શું કરું છું સ્નાન કરું છું આઈ એટ બ્રેકફાસ્ટ વિથ બ્રેકફાસ્ટ એટલે કે હું જમવા બ્રેકફાસ્ટ સવારનો નાસ્તો સેના સાથે લઉં છું તમે મિલ્ક સાથે લેતા હોય તો મિલ્ક લખવાનું ટી સાથે લેતા હોય તો ટી લખવાનું આઈ ગો ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ્સ એટ હું મારા ફ્રેન્ડ સાથે કેટલા વાગે સ્કૂલે જાઉં છું તો તમે તમારા ફ્રેન્ડ સાથે કેટલા વાગે સ્કૂલે જાઓ તો ટ્વેલ્વ અ ક્લોક અહીંયા આપણે સેવન અ ક્લોક લખો આઈ ટેક ખાલી જગ્યા ઇન ધ સ્કૂલ સ્કૂલ ની અંદર આપણે બ્રેકફાસ્ટ લઈએ કે લંચ લઈએ લંચ લઈએ ને બપોરે જઈએ એટલે સ્કૂલ એટ કેટલા વાગે લંચ લઈએ છીએ બે વાગે આઈ કમ બેક ફ્રોમ સ્કૂલ એટ કેટલા સ્કૂલે સ્કૂલેથી પાછા ફરીએ છીએ ફાઈવ ઓ ક્લોક આઈ ટેક પછી આપણે સ્કૂલેથી આવીએ પછી શું લઈએ ડિનર સાંજનું કેટલા વાગે ડિનર લઈએ એટ ઓ આઈ સીટ અ સ્પેન્ડ અહીં આપણે તમારે ડિનર લખવાનું બરાબર છે આઈ સીટ એન્ડ સ્પેન્ડ સમ ટાઈમ વિથ માય પેરેન્ટ કેમ કે ઘરે તો આપણા ટીચર્સ ના હોય ને તો એ શું લખવાનું પેરેન્ટ્સ તો વિદ્યાર્થી મિત્રો લિટલ સ્ટેપ ફોર ફાઇવ સિક્સ એ તમારું આઈબુકમાં પણ કમ્પ્લીટ થઈ ગયું છે તમારે બધા એ આઈબુકમાં ભાગ એક ઇંગ્લિશમાં કમ્પ્લીટ હોવો જોઈએ હવે નેક્સ્ટ વિડીયોમાં લિટલ સ્ટેપ સેવન એટ નાઇન ભણીશ